દોસ્તો, કેમ છો? સ્વાગત છે આપનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ પીસીસ એજ્યુકેશન વર્લ્ડમાં. તો આજે આપણે જોઈ લઈએ કે ગુજકેટની એક્ઝામનો પરિપત્ર આવી ગયો છે. તો વાંચી લઈએ અને જાણીએ કે પરિપત્રમાં એક્ઝામની તારીખ, માર્ક્સ, સમય અને માર્ક્સનું જે ટોટલ ભારણ છે કેટલું રાખવામાં આવેલ છે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજકેટ 2022ની પરીક્ષાની તારીખ પ્રસિદ્ધ કરવા બાબતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં તારીખ 19/11/2016 એટલે કે આજનો જ સમયમાં કરવામાં આવેલ નિર્ણય અનુસાર ધોરણ 12 સાયન્સ પછીની જે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા વગેરે, ફાર્મસી એન્ડ ઓલમાં 2017થી કોમન એન્ટ્રન્સ તરીકે ગુજકેટને ફરજિયાત જાહેર કરાયા છે, જેમાં ઉપરોક્ત ઠરાવ મુજબ વર્ષ 2022 માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને ડિપ્લોમામાં પ્રવેશ માટે સાયન્સ પ્રવાહના ગ્રુપ એ, બી અથવા તો એ બી બંને હોય તેને ગુજકેટની પરીક્ષા 18/4/2022ને સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે. તો અહીં તમે ખાસ નોંધ લો કે એક્ઝામ જે છે તે તારીખ 18ના રોજ રાખવામાં આવશે. અને આપણે જોઈએ કે ગુજકેટની પરીક્ષા માટે અન્ય અગત્ય જાણકારીઓ શું છે. તો ગુજકેટની પરીક્ષા 18 તારીખે સોમવારે સવારે 10 થી બપોરે 4 કલાકની વચ્ચે યોજાશે, કે જેમાં ગુજકેટનો અભ્યાસક્રમ સરકારશ્રીના ઠરાવ મુજબ 25/10/2017 થી લઈને જૂન 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા રજિસ્ટર્ડ શાળાઓમાં 12th સાયન્સનું જે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન ને ગણિત એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીના પાઠ્યપુસ્તકો હોય એનો જ આપણે સિલેબસ આવશે. અને તે આધારિત 12th સાયન્સના બોર્ડના અભ્યાસક્રમ મુજબ 2022ની આ વર્ષની પરીક્ષા પણ રહેશે. તો ગુજકેટ માટે આપણે પરીક્ષાનું માળખું જોઈ લઈએ તો એમાં બહુવિકલ્પીય પ્રશ્નપત્રો આવશે, એટલે કે આપણે જે ઓએમઆર શીટ આપણે દાખલ કરીએ છીએ એ આવશે, કે જેમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એમનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે, એટલે કે બંનેનું મિક્સ આવશે અને એની ઓએમઆર શીટ પણ મિક્સ આવશે. તેનો ટોટલ સમય હશે 2 કલાક, એટલે કે 120 મિનિટ અને 40-40 માર્ક્સના એમના છે. અને ત્યારબાદ આવશે જીવ વિજ્ઞાન અને ગણિત, એટલે કે બાયો અને મેથ્સ જે છે એ તમારે ગ્રુપ એ ને બી વાઇઝ, તો એ બંનેની ઓએમઆર અને પ્રશ્નપત્ર બંને અલગ રહેશે અને તેનો 1-1 કલાકનો અલગથી સમય આપવામાં આવશે. અને તમે એમાં પણ 40-40 ગુણો અલગ અલગ રહેશે અને ઓએમઆર શીટ પ્રત્યુત્તર માટેની રહેશે. તો પરીક્ષાનું માધ્યમ જે છે તો ગુજરાતી મીડિયમ માટે ગુજરાતી, ઇંગ્લિશ માટે ઇંગ્લિશ અને હિન્દી માટે હિન્દી આ ત્રણેયમાં યોજવામાં આવશે. પરિપત્ર તારીખ 19/3/2022ના રોજ જાહેર થયેલ ગાંધીનગર સ્થળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા. તો આવીને આવી વધુ જાણકારીઓ, સમયસર પરિપત્રો અને એક્ઝામની જાણકારીઓ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પીસીસ એજ્યુકેશન વર્લ્ડને. થેન્ક યુ. ફરી મળીએ.